बनासकांठा जिलाना धानेरा तालुकामां पाका डामर रस्ता बाबतोनी रजूआतो यथावत छे। धानेरा तालुकाना छिंदीवाड़ी गामथी धानेरा पांथावाड़ा नेशनल हाईवे रोडने जोड़ता पाका डामर रस्तानुं काम खोरंबे पड़ता ग्रामजनो मुश्किलीमां मुकाया छे। गुजरात सरकार द्वारा गामथी गामने जोड़ता काचा रस्ता मार्गने पाका डामर मार्गमां रूपांतर करवा माटे करोड़ों रूपियानी ग्रांट आपी देवामां आवी छे। साथ स्थानिक ग्रामजनोनी रजूआतने ध्याने राखीने रस्ताओ मंजूर करवामां आव्या छे। आज रीते धानेरा तालुकाना छिंदीवाड़ी तेमज सिलासना ग्रामजनोनी रजूआत हती के छिंदीवाड़ी गामने 168 नंबरना नेशनल हाईवेने जोड़ता काचा मार्गने डामर रस्तो बनावो, जेना थकी खेतरमां रहेता पशुपालको तेमज शाळाए जता बाळकोने सरळताथी थई शके। पहला काचा मार्ग पर चोमासा ऋतુ દરમિયાન રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જતો હતો, જેને લઈ સરકાર તેમજ જનપ્રતિનિધિ સુધી રજૂઆત થતા આખરે ગ્રામજનોની રજૂઆતનો અંત આવ્યો હતો અને છિંદીવાડી ગામની 168 નેશનલ હાઈવે સુધીના કાચા માર્ગ પર ડામર રસ્તાની કામગીરી શરૂ કરાઈ હતી અને રસ્તા પર મેટલ નાખી કામ શરૂ કરાયું હતું। જો કે આજે એક માસ કરતાં વધારે સમય વીતવા છતાં હજુ સુધી કામગીરી ફરી શરૂ કરાઈ નથી। એક માસ અગાઉ રસ્તા પર પથ્થર નાખી રવાના થયેલ કોન્ટ્રાક્ટર પરત ફર્યા નથી, જેના કારણે હવે આ પથ્થરવાળા રસ્તા પર ચાલુ ગ્રામજનો માટે જોખમી થઈ ગયું છે। નાના મોટા અકસ્માત પણ થાય છે, સાથે પાકા રસ્તા બાબતે વહાલા દહાલાની નીતિ અપનાવતા રસ્તા પર વળાંક જોવા મળી રહ્યા છે, જે મામલે સ્થાનિક ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે। હવે અહીંયા 168 નેશનલ હાઈવે ને છિંદીવાડી ગામ સાથે આ એક રસ્તો છે, જેની અમે વર્ષોથી માગણી કરતા હતા। 40 વર્ષ માગણી કરી, ત્યારે સરકારે અમને ગત વર્ષે મંજૂર કરીને આપ્યો અને થોડા સમય પહેલાં આનું કામ ચાલુ હતું। પછી કામ અમુક ખેડૂતો એમની મનમાની કરવા વળગ્યા, એના કારણે બંધ થયું। અમુક રસ્તો જ્યાં પણ સર્વે થયો હતો તેની જગ્યાએ ખોટા વળાકા પાડી અને રસ્તાને ડાયવર્ટ કર્યો રાજકીય વગ ધરાઈ, જેના કારણે કામ બંધ થયું। તો અમારી એ જ રજૂઆત છે કે આ રસ્તો જ્યાં પણ સરકારે સર્વે કર્યો છે ત્યાં ને ત્યાં તે જ લીટી ઉપર અમે બધાએ ખેડૂતોએ સંમતિ આપી છે, આ સાઇન સાથેની સંમતિ આપી છે। અને અમને અત્યારે બહુ તકલીફ પડે છે, અહીંયા પથ્થર ઉપર મેન્ટલમાં માટી નથી નાખી, પેલી ઝીણી રેતી નથી નાખી, જેના કારણે બાઇક ઉપરથી પડી જવાથી એક ભાઈને ગરદનમાં ફ્રેક્ચર પણ થઈ ગયું છે, જે દૂધ ભરાવા જતા હતા અને અત્યારે ખાટલામાં પડેલા છે। તો અમારી એ રજૂઆત છે અધિકારીઓને કે આનું કામ ઝડપી નિકાલ કરો। મારું નામ અશ્વિનભાઈ વાલાભાઈ ચૌધરી। આ રોડ અમારે નીકળ્યો, કોન્ટ્રાક્ટરે મંજૂર કર્યો, એ વખતે જે અમારે રસ્તો લીટો તોડેલો હતો એની લીટે વળોક ન પડવા જોઈએ, એની લીટે રસ્તો ચાલવો જોઈએ। અને આ પથ્થર એવા પડ્યા છે, આ ઉપર ઝેણી માટી પણ નોચીની પથ્થર પડ્યા છે, એના લેવાથી એક ભાઈને લાગ્યો છે ગરદનમાં, જે ફ્રેક્ચર થઈ ગયેલો છે અને એ ખાટલામાં પડ્યો છે, અને આ રસ્તો તાત્કાલિક નીકળાવવો જોઈએ સાહેબ। કેટલા સમયથી બંધ પડ્યો કામ? આ સમય લગભગ મહિનાથી બંધ પડ્યો છે, એક મહિનાથી બંધ પડ્યો છે। ક્યાંથી ક્યાં જોડતો રસ્તા? ગોમને હાઈવે છિંડીવાડીથી ટૂલ સુધી, છિંડીવાડીથી ટૂલ સુધીનો રસ્તો આ બંધ પડ્યો છે, અને કોન્ટ્રાક્ટર ભાઈ મૂકીને જતા રહ્યો છે, કોઈ દબાણ હોય કે બીજું હોય કોઈ તો ગમે તે હોય એ રીતે આ મેન તકલીફ હેડવા માટે છોકરા સ્કૂલે ભણવા જાય છે એમને પણ છોકરાને તકલીફ પડે છે। શું નામ તમારું? ગુજરાત રાજ્યમાં નવી સરકારની રચના થઈ ગઈ છે, જો કે હજુ સુધી જૂના કામો પૂર્ણ થતા નથી। કોન્ટ્રાક્ટર તેમજ માર્ગ મકાન વિભાગની હેરાનગતિના કારણે પ્રજા ભારે પરેશાન થઈ રહી છે। ધાનેરા તાલુકાના છિંદીવાડી તેમજ સિલાસના ગામના બાળકો તેમજ પશુપાલકોને મસ્ત મોટા પથરા પરથી જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે, સાથે નિયમોના વિરુદ્ધ પાક્કા રસ્તાનું કામ થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો સત્વરે નિયમોને આધીન અગાઉ થયેલ સર્વે પ્રમાણે કામ નહીં થાય તો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત માટેની તૈયારી બતાવી રહ્યા છે। ધાનેરા તાલુકામાં બની રહેલા પાકા ડામર રસ્તા મોટા ભાગે લાગવગ અને રાજકીય ઓળખાણ ધરાવતા આગેવાનો માટે બની રહ્યા છે, જો કે સરકારી નાણાં પર દરેક નાગરિકનો હક છે। ધાનેરા તાલુકામાં કોન્ટ્રાક્ટરની સ્થાન ઠેકાણે લાવી પ્રજાની સાચી રજૂઆત ધ્યાને લેવાય તે ખૂબ જરૂરી છે। આજે રસ્તો છિંડીવાડાથી અટવીલ સુધીનો બંધ પડેલ છે એક મહિનાથી, તો આમાં તકલીફ છોકરાને શિક્ષણ માટે, દૂધ ભરાવવા માટે બધી રીતે નુકસાનકારક છે, અને આ આવું કેમ કરવું પડે છે, ક્યાંની દબોણ છે, આ કરવાથી શું ફાયદો થાય, કોકને તકલીફ પહોંચાડવી એ ગુનો છે બરાબર। સિલાસનાથી પણ છિંડીવાડાથી ટુવેલથી ધાનેરા જવામાં પણ સરળ પડે છે બરાબર, તો આના માટે તાત્કાલિક થવા જોઈએ બધી તકલીફ। એક બાજુ છોકરાનું શિક્ષણ બગડે, લોકોને નુકસાન થાય, આવું બધું કરવામાં એમને મજા શું આવે છે એમ બરાબર, આના માટે તાત્કાલિક
આ રસ્તો થવો જ જોઈએ, અમે કોઈનું ચાલવું ન જોઈએ. ધાનેરા પોતાવાડા નેશનલ હાઈવે 168 નંબરને જોડતો રસ્તો આ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, તો આ રસ્તો એક મહિનાથી કામ બંધ પડેલું છે ખોટા વળાકા પાડવાથી. અને ખેડૂતોની એક જ માગ છે પશુપાલકની કે જ્યાં રસ્તો પહેલાં સર્વે થયો હતો તે જગ્યાએ જ બનવો જોઈએ રસ્તો. ખોટા વળાકા પાડે તો એક્સિડન્ટનો ભય છે અમને. અને આ રસ્તા ઉપરથી 40-45 બાળકો રોજ નિશાળે જાય છે, તો અત્યારે એક શાળાનું બાળક પણ આ પથ્થરમાં પડી જવાથી ગંભીર પગની અંદર ઈજા થયેલી છે. અને એક ખેડૂત ભાઈ દૂધ ભરાવા જતા હતા, એ પણ પડી ગયા હતા બાઇક સ્લીપ ખાવાથી, એ પડી જવાથી ગરદનના પગે વાગેલું છે. એક બેનને પણ પગે વાગેલું છે પશુપાલકોને માંથી. એટલે આ રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરવામાં આવેલો છે એક મહિનાથી, તો તાત્કાલિક પૂર્ણ કરે, નકે જો ચાલુ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા સામે અમે પગલાં લેવા માટે તૈયાર છીએ.